યુજીસી નેટ જૂન 2024 અરજી ફોર્મ કેમ ભરવું, મહત્વની જાણકારી. આ વિડીયોમાં શું જાણવા મળશે? તો યુજીસી નેટ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેમ ભરવું, તેના જરૂરી સ્ટેપ, આમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શું છે, લોગિન પછીના સ્ટેપ્સ શું છે, ફી પેમેન્ટ કઈ રીતે કરવું વગેરે જાણકારી. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. સૌપ્રથમ જોઈએ ઓનલાઈન અરજીના સ્ટેપ્સ શું છે. તો આ રીતે મુખ્ય 3 સ્ટેપ્સ છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ શું છે, તો આ વેબસાઇટ છે તેના પર રજિસ્ટ્રેશન કરવાનું છે. આવી રીતે હોમ પેજ જોવા મળશે, જેમાં યુજીસી નેટ જૂન 2024 આવી લિંક હશે, તેના પર ક્લિક કરવાનું છે. એટલે આવી રીતે અલગ પેજ ઓપન થશે, જેમાં ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, તેના પર જવાનું છે. એટલે આ રીતે પેજ ઓપન થશે. અહીં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ આઈડેન્ટિફિકેશન પ્રોસેસ છે. આમાં ઉમેદવારે પોતાનું આઈડી યુઝ કરવું, પેરેન્ટ્સ અથવા રિલેટિવનું આઈડી ઉપયોગ કરવું નહીં. અહીં જુદા જુદા વિકલ્પ છે, તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. આઈડેન્ટિફિકેશન પ્રૂફમાં કોઈ પણ એક અહીં દર્શાવેલ છે તેનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે આધાર કાર્ડ અને જનરેટ ઓટીપી કરવું. એટલે આ રીતે પેજ ઓપન થશે, જેમાં પર્સનલ ડિટેલ્સ આવી વિગત હશે. અહીં ઉમેદવારનું નામ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, જન્મ તારીખ, ઈમેલ એડ્રેસ વગેરે જેવી વિગત હશે. મોબાઈલ નંબર, કન્ફર્મ મોબાઈલ નંબર, અલ્ટરનેટ મોબાઈલ નંબર, નેશનાલિટી, આઈડેન્ટિટી ટાઈપ સિલેક્ટ કરવાનું છે, આઈડેન્ટિફિકેશન નંબર લખવાનો છે. ત્યાર પછી પ્રેઝન્ટ એડ્રેસની વિગત હશે અહીં દર્શાવ્યા પ્રમાણે. એવી જ રીતે પરમેનન્ટ એડ્રેસની વિગત, સેમ એઝ નો વિકલ્પ પણ જોવા મળશે. ત્યાર પછી ચૂઝ પાસવર્ડ, મહત્વનું સ્ટેપ છે. પાસવર્ડ અહીં સેટ કરવાનો છે, પાસવર્ડ લખવાનો છે. 8 થી 13 કેરેક્ટર્સ હોવા જોઈએ. એક નંબર, એક અપર કેસ, એક લોઅર કેસ અને એક સ્પેશિયલ કેરેક્ટર. આ ઉપરાંત અન્ય પણ વિગતો છે. ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડ, સિક્યુરિટી ક્વેશ્ચન્સ હશે, આવી રીતે સિલેક્ટ કરવાનું છે, સબમિટ કરવાનું છે. આ રીતે વિગત જોવા મળશે. રિવ્યૂ પેજ, જરૂરી વિગત જોઈ લેવી, ફેરફાર હોય તો ફેરફાર કરી લેવા. આ રીતે નીચે વિગત જોવા મળશે, બધામાં ટિક કરવાનું છે. ડિક્લેરેશન, તેમાં આઈ એગ્રી કરવાનું છે. સુધારા હોય તો એડિટ કરી લેવું, ઓકે હોય તો સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી કરવું. એટલે આ રીતે વિગત જોવા મળશે. ઈમેલ આઈડી પર ઓટીપી આવી જશે. ઓટીપી વેરીફાઈ કરવાનો છે. એટલે આ રીતે મેસેજ ડિસ્પ્લે થશે. એપ્લિકેશન નંબર ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવશે. એપ્લિકેશન નંબર અને પાસવર્ડ વડે લોગિન કરવાનું છે. લોગિન કરીને રજિસ્ટ્રેશન સ્ટેટસ જોવું. તો આ રીતે ફરી પાછું આ વેબસાઇટ પર જવાનું છે. જમણી બાજુ લોગિનની વિગત હશે, જરૂરી વિગત ભરવાની છે અને લોગિન કરવાનું છે. એટલે આ રીતે પેજ જોવા મળશે. અહીં દર્શાવ્યું છે તે પ્રમાણે રજિસ્ટ્રેશન સ્ટેટસ જોવા મળશે. કમ્પ્લીટ છે તે ખાસ ચેક કરી લેવું. ડાબી બાજુ જુદા જુદા સ્ટેપ દર્શાવેલા છે. એપ્લિકેશન નંબર પણ જોવા મળશે.
ત્યાર પછી મોબાઈલ વેરિફિકેશન, મોબાઈલ વેરીફાઈ કરવાનો છે તો ડાબી બાજુ આ રીતે તેનું મેનુ હશે, ત્યાં ક્લિક કરવું મોબાઈલ વેરીફાઈ, જરૂરી વિગત ભરવી, સેન્ડ ઓટીપી કરવું, ઓટીપી લખવો અને વેરીફાઈ ઓટીપી કરવું એટલે મોબાઈલ વેરીફાઈ થઈ જશે. ત્યાર પછી ખાસ મહત્વનું સ્ટેપ અરજી ફોર્મની વિગત ભરવી. સમગ્ર પ્રોસેસ શું છે તે સમજી લઈએ, પછી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો અહીં દર્શાવ્યા પ્રમાણે કુલ 8 સ્ટેપ રહેશે. કોન્ટેક ડિટેલ્સ, ત્યાંથી શરૂ કરી અને ફી પેમેન્ટ. સૌપ્રથમ જોઈએ કોન્ટેક ડિટેલ્સ. તો રીતે પેજમાં વિગત જોવા મળશે કોન્ટેક ડિટેલ્સ. લાગુ પડતી વિગત જોઈ લેવી. કેપ્ચા એન્ટર કરવાના છે, સેવ અને નેક્સ્ટ કરવું. ત્યાર પછી પર્સનલ ડિટેલ્સ. તો અહીં દર્શાવ્યા પ્રમાણે પર્સનલ ડિટેલ્સ જોવા મળશે, જરૂરી વિગત ભરવાની છે. ઉમેદવારની વ્યક્તિગત માહિતી અહીં જોવા મળશે. આઈ એગ્રી અને સેવ અને નેક્સ્ટ કરવું. ત્યાર પછી ક્વોલિફિકેશન ડિટેલ્સ. અહીં ખાસ મહત્વનું છે ક્વોલિફિકેશન ડિટેલ્સમાં બે વિકલ્પ જોવા મળશે, 4 યર અંડર ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી. તો આમાંથી લાગુ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. વિગત ભરવાની છે, આઈ એગ્રી અને સેવ અને નેક્સ્ટ કરવું. માસ્ટર ડિગ્રીની વિગત સિલેક્ટ કરશો તો આ રીતે વિગત જોવા મળશે. પાસિંગનું સ્ટેટસ, પાસિંગનું વર્ષ, પ્રવાહ વગેરે વિગત છે. પાસ સ્ટેટસમાં ખાસ પાસ્ટ અને એપિયરિંગ અથવા રિઝલ્ટ અવેઇટેડ આવા બે વિકલ્પ જોવા મળશે. લાગુ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. આ એગ્રી કરવું, સેવ અને નેક્સ્ટ કરવું. ત્યાર પછી એડિશનલ ડિટેલ્સ. કેટલીક વધારાની ડિટેલ્સ છે જેમાં PhDને લગતી વિગત છે, તેવી જ રીતે એક્સ સર્વિસમેન તેને લગતી વિગત છે. ત્યાર પછી એક્ઝામ સેન્ટર. પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરવાની છે. એપ્લાય ફોરમાં લાગુ પડે તે પસંદગી કરવાની છે. ત્યાર પછી અહીં દર્શાવ્યા પ્રમાણે પરીક્ષા કેન્દ્રો પસંદ કરવાના છે. એક બાજુ ચોઈસ ફોર એક્ઝામ સ્ટેટ અને બીજી બાજુ ચોઈસ ફોર એક્ઝામ સિટી છે. 4 વિકલ્પ જોવા મળે છે. તો આ દરેકમાં પસંદગી દર્શાવવાની છે. ત્યાર પછી અપલોડ ડોક્યુમેન્ટ્સ. તો અહીં દર્શાવ્યા પ્રમાણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ફોટો અને સિગ્નેચરની જરૂરી સાઇઝ પણ અહીં દર્શાવેલી છે. ત્યાર પછી ફાઇનલ સબમિશન, અરજીનું ફાઇનલ સબમિશન. ફાઇનલ સબમિશન પહેલાં રિવ્યૂ એપ્લિકેશન ફોર્મ આવું જોવા મળશે, એટલે કે આખું ફોર્મ છે તે એક વખત ચેક કરી લેવું, કોઈ ભૂલ નથી તે જોઈ લેવું, દરેક વિગત બરાબર તપાસી લેવી, બધું ઓકે હોય તો સબમિટ આપવું. આ રીતે પ્રિવ્યૂ પેજ આવું જોવા મળશે. અહીં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી વિગત તેમાં ટીક માર્ક કરવાનું છે અને ફાઇનલ સબમિટ કરવું. ત્યાર પછી ફી પેમેન્ટ, ઓનલાઈન ફી ભરવાની છે, જરૂરી વિગત જોવા મળશે.
પે નાવ પર ક્લિક કરવું એટલે આ રીતે જુદા જુદા વિકલ્પ જોવા મળશે. યોગ્ય વિકલ્પ પસંદ કરવો, SBI પસંદ કરશો તો આ રીતે જોવા મળશે. તેમાં યોગ્ય વિકલ્પ વડે ઓનલાઈન ફી ભરી શકાય છે. નેટ પરીક્ષા માટે મહત્ત્વની તારીખો, અરજીની છેલ્લી તારીખ 10/5/2024, ફી માટે છેલ્લી તારીખ 12/5/2024, એડિટ માટે 13 અને 15/5/2024, પરીક્ષાની તારીખ 16/6/2024.